સિક્સ સબ્જેક્ટ ઇંગ્લિશ યુનિટ ટુ એક્ટિવિટી ફોર હવે ત્રણ દિવસ પછી મોટું તેના મિત્ર છોટુની મુલાકાતે ગયું ત્યાં શું થયું તે જાણવા માટે નીચેના વાક્યો વાંચો તેમાં જે શબ્દો ખૂટે છે તે યોગ્ય જગ્યાએ મૂકીને તેનું વાંચન કરો શબ્દો આપેલા છે વોઝ લાઈક રીચ કોલ્ડ શોર્ટ રિપ્લાઇડ આન્સર રિટર્ન એ શબ્દોના આધારે નીચેના વાક્યો છે એ પૂર્ણ કરવાના છે આફ્ટર થ્રી ડેઝ મોટું એન્ડ ટુ છોટુસ આવ ત્રણ દિવસ પછી મોટું છોટુ ના ઘરે ગયું હિ ખાલી જગ્યા હે આઉટ હિ ખાલી જગ્યા ખાલી જગ્યા નોટ એટ હોમ ખાલી જગ્યામાં આવશે વોઝ છોટું છે ઘરે હતો નહીં છોટી હિઝ વાઇફ કોમ આઉટ છોટુની વાઇફ છોટી છે બહાર આવી સી સેડ વેલકમ મિસ્ટર મોટું તેણે કહ્યું સ્વાગત છે મિસ્ટર મોટું સી ઓફર્ડ મોટું ફ્રૂટ ડીશ તે મોટું ને ફ્રૂટની ડીશ છે એ આપે છે મોટું ખાલી જગ્યા નો થેન્ક્સ મોટું છે રિપ્લાઇડ આપે છે ખાલી જગ્યામાં આવશે રિપ્લાઇડ કે નો તમારો આભાર આઈ એમ ઇન હરી હું ઉતાવળમાં છું હરી એટલે ઉતાવળ વેર ઇઝ છોટું છોટું ક્યાં છે છોટી ખાલી જગ્યા હી ઇઝ એટ હર વર્ક છોટી કહે છે આન્સર્ડ આપે છે ખાલી જગ્યામાં આવશે આન્સર્ડ કે તે પોતાના કામ પર છે મોટું સેડ ઓકે પ્લીઝ ગિવ મી હિમ ધીસ ટાઈ મોટું કહે મહેરબાની કરીને આ ટાઈ છે તેમને તેમની છે ઇટ ઇઝ અ ગિફ્ટ ફોર હિમ આ તે તેના માટેની આ ગિફ્ટ છે ભેટ છે મોટું ખાલી જગ્યા હીસ હાઉસ મોટું તે રીચ ખાલી જગ્યામાં આવશે રીચ મોટું છે તેના ઘરે પહોંચ્યું છોટું ખાલી જગ્યા હોમ લેટ છોટું છે ખાલી જગ્યામાં આવશે રિટર્ન એટલે છોટું છે એ ઘરે મોડું પહોંચ્યું છોટી ખાલી જગ્યા હિમ ધ ગિફ્ટ છોટી છે ખાલી જગ્યામાં આવશે સોડ સોડ એટલે કે બતાવું છોટી છે ગિફ્ટ છે એ બતાવે છે એ ખાલી જગ્યા ઇટ વેરી મચ ખાલી જગ્યામાં આવશે લેકટ તે ગિફ્ટ છે એ છોટુંને ખૂબ પસંદ આ વિધિ હી સેન્ટ એન્ડ એસએમએસ થેન્ક યુ ફોર ધ બ્લેન્કેટ તે એસએમએસ કરે છે અને આભાર માને છે અહીંયા આપણે એક્ટિવિટી ફોર છે સમજીએ ત્યાર પછી છે એક્ટિવિટી ફાઇવ કવિતા માણો ધ રેઇનબો રેઇનબો એટલે કે મેક્તનું શ્ય બોટ સેલ્સ ઓન ધ રિવર બોટ એટલે કે હોડીયો રિવર્સ એટલે નદીઓ સેલ એટલે કે સહેલ કરે હોડીઓ નદીઓમાં સહેલ કરે છે એન્ડ સીપ સેલ્સ ઓન ધ સીઝ સીપ એટલે વહાણ સીઝ એટલે કે દરિયો અને વહાણો દરિયામાં સહેલ કરે છે બટ ક્લાઉડ ધેટ સેલ એક્રોસ ધ સ્કાય સ્કાય એટલે કે આકાશ પરંતુ જે વાદળો છે એ આકાશમાં સહેલ કરે છે આર પ્રીટર ધેન તેવા બધા કરતા વધારે છે બ્રિજિસ ઓન ધ રિવર નદીઓ ઉપર પુલ હોય છે એઝ પ્રેટી એઝ યુ પ્લીઝ તમે ખુશ થાઓ તેવા સુંદર હોય છે બટ ધ બો ધેટ બ્રિજ હેવન પરંતુ મેઘધનુષ્ય છે સ્વર્ગનો પુલ બાંધે છે એન્ડ ઓવર ટોપ્સ ધ ટ્રીઝ અને વૃક્ષોની ટોચ પરથી પસાર થાય છે એન્ડ બિલ્સ અ રોડ ફ્રોમ અર્થ ટુ સ્કાય અને ધરતીથી આકાશ સુધીનો રસ્તો બનાવે છે ઇ સ્પ્રિટર ફેર ધેન ધીઝ તે આ બધા કરતાં વધારે સુંદર છે તો અહીંયા આપણે એક્ટિવિટી ફાઇવ છે એ સમજીએ